शाळा एनी खाली जगह जो लेंगे अमे बड़ी लोने बंदर करीशू
करीशु। अबे घर पर रात्रि सुता पहला ब्रश करिए चाहिए, सु करिए चाहिए, ब्रश करिए चाहिए। वो जाए उदास हो चु, वो मारी माता पासे जाओ चु। मारा पिता मने बगीचा मां रंगवा ले जाए चाहिए। જ્યારે મારી ભૂલ હોય છે ત્યારે હું માફી માંગું છું। જ્યારે મારાથી કંઈ ખોટું થાય ત્યારે મારા દાદી પાસે જાઉં છું। ધોબીનું કુટુંબ કપડાં ધોવાનું કામ કરે છે। જ્યારે હું ભૂતકાળ વિશે જાણવા માંગુ છું હું મારા દાદા પાસે જાઉં છું। આગળ છે ખરા ખોટા। રોજ મિત્રો સાથે ફરવા જવું જોઈએ, ખોટું। ચંપલ પહેરીને ઘરમાં ફરવું એ સારી બાબત છે, એ પણ ખોટું। સંકેત તેની નાની બહેનને મારવું જોઈએ એ વિધાન પણ ખોટું છે। બધાએ કુટુંબમાં સંપીને રહેવું જોઈએ એ સાચું છે। દાદા ગુસ્સે થાય તો તેમની સાથે ગુસ્સે થવું જોઈએ એ પણ ખોટું છે। આમાં કઈ કેવ સારી છે અને કઈ કેવ ખરાબ છે તમારે લખવાનું છે। સવારમાં ઉઠી વળી અને વંદન કરવા એ કેવ સારી છે। નાના બાળકોને પ્રેમથી રમાડવા એ કેવ પણ સારી છે। ઘરમાં કાર્યમાં મદદ ન કરવી એ કેવ ખરાબ છે। ચંપલ બહાર ઉકાળીને ઘરમાં આવવું એ કેવ સારી છે। કુણાલ તેના બીમાર દાદીને મદદ કરતો નથી, ખરાબ। રોહિત તેની પિતરાઈ બહેનને બગીચામાં રમાડવા લઈ જાય છે, સારી કેવ છે। મોટાને આદર ન આપવો એ ખરાબ કેવ છે। નીચેના સંબંધો ઓળખો અને લખો। મમ્મીની બહેનને શું કહેવાય તો કે માસી। પપ્પાના ભાઈને શું કહેવાય? કાકા। કાકી કાકાની બહેનને શું કહેવાય? ફોઈ। કોઈના પપ્પાને દાદા, મમ્મીના ભાઈને મામા, કોના પપ્પાને નાના કહેવાય? મમ્મી। હા મિત્રો, સારી અને ખરાબ છે તમને ખબર પડી ગઈ ને? સોરી, કોના પપ્પાને નાના કહેવાય? મમ્મીના પપ્પાને। અને માસીના પતિને શું કહેવાય તો કે માસા। આગળ છે પ્રશ્નોના એટલે વાક્યમાં ઉત્તર આપો। કુટુંબના પ્રકાર કેટલા છે તો કે કુટુંબના બે પ્રકાર છે। કયો કયો કુટુંબ? સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ, બરાબર। રોજ સવારે ઉઠીને કોને વંદન કરવા જોઈએ તો કે રોજ સવારે ઉઠીને વડીલોને, એટલે કે માતા પિતા અને દાદા દાદીને વંદન કરવા જોઈએ। આપણાથી નાના બાળકોને કેવી રીતે રાખવા જોઈએ તો કે આપણાથી નાના બાળકોને વહાલથી રાખવા જોઈએ। તમને ઘરે કોણ ભણાવે છે? તમને જે ભણાવતું હોય એ તમારે નામ પરીક્ષામાં પૂછાય તો મને લખવાનું રહેશે। છઠ્ઠો પાઠ છે તમારો, ખાધા વિના ન ચાલે, એની ખાતરી જગ્યા જોઈશું। હંમેશા આપણે કેવો ખોરાક ખાવો જોઈએ? તાજો, બરાબર। હંમેશા તાજો ખોરાક ખાવો જોઈએ। વધારે મસાલેદાર ખોરાક ખાવાથી આપણને નુકસાન થાય, શું થાય? વૃદ્ધ દાદા ખાલી જગ્યા ખાઈ શકતા નથી, શું ખાઈ શકતા નથી? ચણા। આપણે રોજ ખાલી જગ્યા ખોરાક લેવો જોઈએ, કેવો ખોરાક લેવો જોઈએ? સમતોલ। ખોટખોટ ખાવાથી શરીરને ખાલી જગ્યા મળે છે, પ્રોટીન।
એટલે જાડા વર્ગી ખાતી ને ખોરાક ખાવાથી થાય છે વાસી. આગળ છે ખરા ખોટા. વાસી ખોરાક સ્વાદિષ્ટ લાગે છે, ખોટું. ભૂખ લાગે ત્યારે થાક લાગે છે, એ સાચું વિધાન છે. મસાલેદાર ખોરાકમાંથી આપણને વધારે શક્તિ મળે છે, એ વિધાન ખોટું છે. ખોરાક લેવાથી ભણવાનું, રમવાનું અને દોડવાનું કામ સારી રીતે થાય છે, એ વિધાન સાચું છે. ફ્રીજમાં રાખેલો ખોરાક તાજા રાખેલા ખોરાક જેવો જ ફાયદાકારક હોય છે, એ વિધાન ખોટું છે. ભૂખ્યા પેટે કામ કરવાની મજા આવતી નથી, સાચું. વૃદ્ધો અખરોટ ખાઈ શકે છે, ખોટું. કઠોળ ખાવાથી નુકસાન થાય છે, એ પણ ખોટું છે. આ બાજુ છે ખાઈ શકાય તેવી વસ્તુ અને ન ખાઈ શકાય તેવી વસ્તુ. આગળ ચોકડી કરો, એ કામનું નથી. દરેકના ત્રણ ત્રણ નામ લખો. અનાજ, અનાજ તો બાજરી, ચોખા અને જુવાર. કઠોળ તો કે ચણા, મગ અને તુવેર. ફળ તો કે કેરી, સફરજન જેમ કે વાર હોય, તમને આવડતા હોય કે તમે લખી શકો છો. શાક તો કે ભીંડા, કારેલા અને દૂધી. ભાજી તો કે પાલક, મેથી અને મૂળો. આપણે કેવો ખોરાક ખાવો જોઈએ? તો કે આપણે તાજો, રાંધેલો અને પૌષ્ટિક ખોરાક ખાવો, જલ્દીથી પાચન થઈ જાય તેવો ખોરાક ખાવો જોઈએ. ખોરાક આપણા શરીરને શું પૂરું પાડે છે? તો કે ખોરાક આપણા શરીરને જરૂરી શક્તિ અને ગરમી પૂરી પાડે છે. શું બાળકો અને યુવાનો ખાય તે વૃદ્ધો ખાઈ શકે છે કે ના? બાળકો અને યુવાનો ખાય તે વૃદ્ધો ખાઈ શકતા નથી, કારણ કે તેઓને દાંત હોતા નથી. રોટલી અને ભાખરી શામાંથી બનાવવામાં આવે છે? તો કે રોટલી અને ભાખરી લોટમાંથી બનાવવામાં આવે છે, ઘઉંના લોટમાંથી. દૂધ એ કેવો આહાર છે? તો કે દૂધ એ સંપૂર્ણ આહાર, પૌષ્ટિક અને સંપૂર્ણ આહાર છે. બજારનો વાસી ખોરાક ખાવાથી શું થાય છે? તો કે બજારનો વાસી ખોરાક ખાવાથી બીમાર પડાય છે. કયા શાકભાજી કાચા ખાઈ શકીએ છીએ? કાકડી, બીટ અને ગાજર, કુબીજ તેમજ ટામેટા જેવા શાકભાજી આપણે કાચા ખાઈ શકીએ છીએ. રોજ એકનો એક ખોરાક ખાવાથી શું થાય? તો કે રોજ એકનો એક ખોરાક ખાવાથી આપણા શરીરમાં પૂરતા પ્રમાણમાં વિટામિન મળતા નથી અને બીજા ખોરાકમાંથી મળતા વિટામિન આપણા શરીરને ન મળતા આપણું શરીર નબળું પડે છે. બજારમાંથી લાવેલા શાકભાજીને કઈ રીતે વાપરવા જોઈએ? કે બજારમાંથી લાવેલા શાકભાજીને ધોઈને વાપરવા, સાફ કરીને વાપરવા જોઈએ, કારણ કે બજારમાંથી ઉઠી ધૂળ અને રજકણ શાકભાજી પર ઉડીને ચોંટેલા હોય છે. બાળકોએ નિશાના રસ્તામાં શું લઈ જવું જોઈએ? તો કે બાળકોએ નિશાના રસ્તામાં સીંગ, દાળિયા, બમરા, પૌવા અને બિસ્કીટ, શક્કરવાળા, ફરસી પૂરી, મકાઈ ચેવડો વગેરે વસ્તુઓ લઈ જવી જોઈએ. નવજાત શિશુને માત્ર માતાનું દૂધ કેમ પીવડાવવામાં આવે છે? તો કે નવજાત શિશુને દાંત હોતા નથી, તે ચાવી શકતું નથી. દૂધ એ પૌષ્ટિક ખોરાક હોવાથી તે પચી પણ જલ્દી જાય. હા, તો મિત્રો, નવજાત શિશુને કેમ આપણે માત્ર માતાનું દૂધ પીવડાવવા આવે છે? કારણ કે તેને દાંત હોતા નથી અને તે ચાવી શકતું નથી. દૂધ એ પૌષ્ટિક ખોરાક હોવાથી તે પચી પણ જલ્દી જાય છે, તેથી નવજાત શિશુને માત્ર માતાનું દૂધ આપવું જોઈએ. આપણને ઘરમાં બનતો ખોરાક સ્વાદિષ્ટ કેમ લાગે છે? કે આપણા ઘરમાં બનતો ખોરાક સ્વાદિષ્ટ લાગે છે કારણ કે તેમાં વિવિધ જાતના મસાલા જેવા કે મરચું, મીઠું, હળદર, ધાણા જીરું વગેરે ભળેલું હોય છે. માટે તો મિત્રો, અહીંયા મેં તમને ચેપ્ટર 4, 5, 6 નો રિવિઝનનો વિડીયો જે આપ્યું છે એની અંદર મેં રિવિઝન તમને કરાયું. તો પરીક્ષા નજીક આવે છે, માટે વારંવાર ઘરે રિવિઝન કરતા રહેજો, જેથી કરીને તમે પરીક્ષાનું પેપર સરળતાથી લખી શકો. તો સર્વે મિત્રોને અહીંયા જય ગાયત્રી. આગળના વિડીયો આવશે, આગળના વિડીયોમાં આપણે 7, 8 અને 9 3 પાઠ લઈ લઈશું. સર્વે મિત્રોને જય ગાયત્રી.